નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર. મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. મહેસાણા જિલ્લાના મોહનપુરા નાની દાઉ ગામ ખાતે વકીલ વિષ્ણુસિંહ ઠાકોરના સહયોગથી જય ભવાની ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિદાન તથા વિનામૂલ્યે દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ રોગ નિદાન માટે 70 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડાયાબિટીસનું નિદાન સ્થળ ઉપર કરાયું હતું. ડાયાબિટીસ, અસ્થમા, ચામડીના રોગ, શ્વસનતંત્ર રોગ નિદાન, જનરલ રોગ નિદાન કેમ્પ વગેરેનું સ્થળ પર નિદાન કરી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે દવા પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં એસજી હોસ્પિટલ મહેસાણાના ડૉક્ટર અરશદભાઈ પ્રજાપતિ, ડૉક્ટર નિધિ રતડા, ડૉક્ટર ધ્રુવી પટેલ, ડૉક્ટર હિરપરા આનંદી, ડૉક્ટર નિધિ પટેલ વગેરે માનદ સેવાઓ આપી હતી. આ પ્રસંગે જય ભવાની ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભવાનસિંહ ઠાકુર, મંત્રી શ્રી કિરણસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી દિનેશસિંહ ઠાકુર વગેરે હાજર રહી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શ્રી વિષ્ણુસિંહ ઠાકોર કેમ્પના આયોજન માટે સહયોગ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. આજે મોહનપુરા ગામમાં જે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો તે કયા હેતુસરનો એમાં આવેલો છે? આજે આપણા જય ભવાની ફાઉન્ડેશન દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ પેદા થાય અને જે કંઈ પણ નિદાન થાય એ બાબતે વેળાસર દવા લે અને પોતાની તંદુરસ્તી જાળવી રાખે એ હેતુથી આપણે આ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગામનો સાથ સહકાર કેવો મળ્યો? હા, ગામનો સાથ સહકાર તો બહુ સરસ રીતે મળ્યો છે. અમારા સાથી મિત્ર શ્રી વિષ્ણુસિંહ તથા આ મંદિરના આયોજકો જે કંઈ પણ છે એ બધા લોકોનો બહુ સરસ સાથ સહકાર મળ્યો છે. અત્યાર સુધીમાં અહીંયા આશરે કેટલા પેશન્ટો આવી ચૂક્યા છે? આપણે સવારે 8:30 વાગ્યાથી કેમ્પનું સંચાલન ચાલુ કરી દીધું. આ કેમ્પની અંદર મહિલાઓ અને પુરુષો અને નાના બાળકો સહિત લગભગ 55 જેટલા અત્યાર સુધી કેસ આપણે કરી ચૂક્યા છીએ. આગામી કેટલા આવવાની શક્યતા છે? લગભગ અત્યારે હવે 12 વાગ્યાની આસપાસ 12:30 વાગ્યા સુધી લગભગ બીજા 25 કેસ કદાચ આવી શકે. ઓકે.